મારો દીકરાનો હાર્યા કે હા શું થયું શું થયું શું આ પોલીસ વાળાની ફૂલ ભી છે અત્યારે હા અહીં આપણે કે કાયદો કુસાડી હવે હવે એક કામ કરી આપણી પાસે ગાડી તો છે જ તે ગાડી છે પણ ગાડી લઈને ન જવાય હા ઈ હાસુ આ તો પાછા આપણે ઉપલા કાળા હાસુ પણ પાછી પોલીસ સોચી છે ઈ વાંધો છે ઈ હાસુ તો આપણે એકાદું કઈ ગોતવું પડશે કઈ જુગાડ કરવો પડશે હો તો થઈ છે નકર થઈ છે ને આપણે હવે છે ને મૂળ આપણે જે કરવાનું છે ઈ કામ થાય નહીં આપણો આ કડું રહ્યું ને હા આમાં કઈ એમ સાંજી નું ખાલી એમ નામ છે હા માથે ગ્લેટ મારેલો છે ગ્લેટ મારેલો છે હા હા નકર તો આમાં છે ને બે નંબર નો માલ છે બધો અહીંથી ને આપણે આમાં ડ્રગ્સ ભરેલું છે હા અહીંથી ને આપણે પોલીસ ઓકી વટાડવાની છે આ અને વટાડશું વટાડી નઈ શું ઉપાધી કરો મને હમણાં કઈક જુગાર થઈ જશે એકાદો નકર રોડ માંથી કોક ને આવતો ને બકરો બનાવી નાખવાનો એમાં કઈ હોય નહીં કરવું પડશે મો સકડા વારો આવે પણ ઈ નઈ આલે કા ઈ નો આલે યો બિસાર હમણા કોક બીજું આવે હા છે કોક આ ડોશી આલે આવે છે એને કેલે એ ડોહી માં હા બોલો બોલો ક્યાં આલા ક્યાં ની દાડી દો દો કકડા તૂટી ગયા દાડ્યું દાડ્યું ડોશ્યું તમારે દાડ્યું ન કરાય દાડ્યું તો હું વડે ઘરે પૂરું ન થાય આ તો હજી માલે એમ દાડ્યું કરાય આ તો હું તમને એક કામ આપું બોલો તમને ના કરતા ત્રણ ગણા પૈસા મળે ત્રણ ગણા ત્રણ ગણા બેઠા બેઠા જ કામ કરવાનું મજૂરી નત કરવાની કાઈ તો હારું હું તમને 500 રૂપિયા આપીશ 500 રૂપિયા 500 રૂપિયા વાહ 500 રૂપિયા આવશે ને હા આપણે એમ કામ કરી દઈએ પાકું પાકું કહી દે સમજાઈ ગયું કઈ કરતા નહીં હો અને સમજો આ પેટ માં દુખી સમ કરવાનું વધાર કઈ નથી કરવાનું હો કઈ ગયું પણ ગાડી માં લઈ જાઉં ગાડી માં ન લઈ જવાય તો કરશું આ કાળા કાસ ભાણે લામુક ના મારી મારી પાડી દે લઈ પણ એ રેકડી જેવું છે બહુ રેકડી પડી એને ઉપયોગ કર લેવી હા એ જવા દે હા હારું લેતો તમે લેતા હો હાલ તે લેતો હું હારું જો લેતો અમાર અહીં ઊભા થી હું આ ઊભા રહ્યો ને આકડે હવે હું શું કહું છું એમ કરજો આપણે સિંધ જાય છે રેકડી માં તમને બેહાડ દઈશું તમારે ખાલી બેહવાનું જ છે પોલીસ નું ચેકિંગ આવે ને એટલે ઉઈ માં દુખે છે ઉઈ માં દુખે છે એમ જ કરવાનું છે બીજું કાઈ કરવા નથી બરાબર તો જ આપને જવા દે ના પર નહીં જવા દે શું કરવાનું કરો જી ઈ પછી ના થઈ જાય થઈ જાય થઈ જવું જોઈએ ઈ પકડાવવાનો જોઈ નકર હા ભારા પડશે સમજાણો આમાં તમારે હુઈ જવાનું છે આવી ગઈ રેકડી લ્યો તમ તમાર બે જવામાં અરે કઈ નો થાય હું પકડું છું જાવ હાશવીન રાખજો હું વિચારો હો અરે હટ બે હો તારે ભાંગલે પછી અરે એને કઈ નો છે તમે બે હો ને હમણાં થી છે ને ભી છે બહુ ડ્રગ્સ ની બધી ભી બહુ જાજી છે ચેકિંગ એવું કરવાનું છે કે હું કોઈ ફક જાવો ન જો અહીંથી ઉપર ઓર્ડર એક મારો ને મારી દીધેલો છે આયા કણે આલી કાકા દી બધું ધ્યાન રાખજો કોઈ જાવો ન જો હમણે માથે આપણે ગમે એટલું દે ભી રાખ્યું તો ભી આતા ઈનું ખબર નહીં પડતી તડકો લાગે એમ થાય છે વાંધો ન જોઈ જાય કોઈ જાય ન એક એક બરોબર એટલે આ રેકડે વાળા શું જાય સર 80 વર્ષ હે ભાઈ આ ક્યાં લઈને જાવ છો છે ને ડોશી ને ડિલિવરી આવી છે દવાખાને લઈને જઈ કા હું થયો દવાખાને ડિલિવરી આવી છે હે ડિલિવરી આવી છે એટલે પણ તમે ડોશી ને અત્યારે જાઓ 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 તો તમે આપ વાહન વાહન કાક લઈને જવાય ને 108 ને ફોન કર્યો છે 108 ને ફોન કર્યો તો નો આવી લઈ જાઓ દવાખાને લઈ જાઓ આ રેકડે પણ ડોશી લાખીને ઉપડ્યા છે ને પણ કાઈ
કાડો છે લે રામરામ સાહેબ રામરામ શું આ તમે તમારે તો ટાયર તડકો બહુ ભી લાગે તે અમારા શું હોય તારે ભી હ જોય શું કરવું તે અમારે સાહેબ તમારે તડકો લાગી ગયો એવું નથી લાગતું તમને કા વળે લ્યો ને શું વળે સાહેબ થોડું ખરખું કાક ભઈ સમજા ફેર નથીયું ને ના ભાઈ કાય સમજા ફેર નહીં ડિલિવરી જ આવે એવું એમ કીધું એને પણ એ ડોશીમાં તો હીતેરક વરાના હોય એવું લાગે છે હા તા તો જાજા ભરો મજા સાહેબ એટલી ઉંમરે ડિલિવરી નો આવે તમને એટલી જ ખબર પડે કે નહીં આ રયો ને આ મને કાય હુજવા નથી દેતો મને હા શું તમારું તું ચાલતો હાલો અલ્યા ઓલા ઝાલો ઓલા મૂકીને ગયા ઝાલો 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 અલ્યા ઝાલો અલ્યા પણ એટલે પણ એમ નઈ આ તો હમણાં તમે આજ પાક બીજું કેતા હતા સાહેબ આવું કઈ નથી તો શું છે તપાસી કરો છો શું આ શું છે એટલે કઈ નહીં હમણાં મારે પછી ગાંડી ઉતારે લઈ જવા ને તો